થી યુવાનોના સાહસોથી ધમધમતી સમાજ સેવાના કાર્યોથી પ્રતિષ્ઠિત એવી લોકનિકેતન સંસ્થાના મહેમાન બન્યા છો. એના જનક અને બનાસકાંઠાના ઉદ્ધારક અને પૂર્વ સાંસદ આજના સ્નેહ મિલનના પ્રમુખ શ્રી એવા પૂજ્ય દાદા તથા પૂજ્ય દાદાના દરેક કાર્યમાં જેમની પ્રેરણા રહેલી છે એમ એવા એમના સહયાત્રી પૂજ્ય દાદી તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના કાપડ મંત્રી રહી ચૂક્યા છે એવા ગુજરાતના ગૌરવરૂપ કોંગ્રેસના બાહોશ કાર્યકર્તા પરમ આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા તથા પોરબંદર જિલ્લાના ધારાસભ્ય શ્રી તથા વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા ગુજરાતના પ્રશ્નોને વાચા આપી નિવારણ લાવવામાં જેમણે મહત્વનું યોગદાન આપ્યું છે એવા શ્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા તથા જેમના ગીતો ભજનો અને સત્સંગે લોકોને ડોલાવ્યા છે એવા આપણા સંત શ્રી દોલતરામજી મહારાજ તથા આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રીઓ ગુજરાત વિધાનસભાના માજી સ્પીકર પરમ આદરણીય ગુમાનસિંહજી બાપુ તથા માજી ધારાસભ્ય શ્રી દોલતભાઈ આદરણીય શ્રી ગોવાભાઈ આદરણીય શ્રી હેમાભાઈ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય દર્શનભાઈ તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી માધવસિંહજી તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદરણીય રાજુભાઈ જોશી તથા સાધ્વી શ્રી બેન શ્રી કૈલાસબેન તથા જિલ્લાભરમાંથી પધારેલ સૌ મહેમાનો આપ સૌનું લોકનિકેતન પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સુવાળો છે શીતળ પવન આજે અહીં સુવાળો છે શીતળ પવન આજે અહીં પ્રસારે છે ખુશ્બુ ચમન આજે અહીં ખીલે કાન કુદરતનું મન આજે અહીં ખીલે કાન કુદરતનું મન આજે અહીં રચાયું છે સ્નેહ મિલન આજે અહીં. તો આજના કાર્યક્રમની શરૂઆત એક ગીતથી કરીએ. આ ગીતના શબ્દો છે હો જાઓ તૈયાર સાથીઓ અને આ ગીત રજૂ કરે છે લોકનિકેતનની સંગીત ટુકડી. પ્રમુખ શ્રી આદરણીય પૂજ્ય હરીશભાઈ, આપણા માનતા મહેમાન શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ, અર્જુનભાઈ, સંત શ્રી દોલતરામ મહારાજ, આદરણીય દલસંગભાઈ, આદરણીય ગોવાભાઈ, ભાદરસિંહભાઈ, પૂજ્ય દાદી, લોકનિકેતન સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સમગ્ર જિલ્લામાંથી પધારેલ જિલ્લાના સૌ આગેવાનો, આદરણીય સૌ વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે એક રૂડો અવસર લોકનિકેતનના આંગણે છે. નવું વર્ષ, નવું શૈક્ષણિક સત્ર જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી પધારેલ સૌ મહેમાનો,
અને લોકનિકેતન પરિવારના સૌ સભ્યો આદરણીય વડીલોને લોકનિકેતન પરિવાર વતી આવકારું છું. લોકનિકેતનના આપ સૌ સાથીઓ છો, અમારા સમગ્ર જિલ્લામાં શિક્ષણ દ્વારા એક ક્રાંતિની જ્યોત જલાવવા માટે, સમગ્ર જિલ્લાનો સામાજિક વિકાસ થાય એ માટે આદરણીય રેશીભાઈ અને પુષ્પાબેને આજથી 50 વર્ષ પહેલા એક નાનકડો દીવડો પહેલા મડાણાગઢ અને પછી લોકનિકેતનમાં પેટાવ્યો અને જિલ્લામાં શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિ કરવા માટે, શિક્ષણ દ્વારા સમાજની સમસ્યાઓને ઉકેલવા માટે એક અમારો પ્રયત્ન રહ્યો. જિલ્લામાં ઠેર ઠેર નાના નાના એક સંસ્થાઓ 12 કેમ્પસ દ્વારા અમે આ કામને સમાજ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, આજે જે શિક્ષણની વ્યાખ્યા થઈ રહી છે નહીં, લોકનિકેતન એક આખો જુદી વિચારસરણી લઈને ચાલે છે. વિદ્યાર્થી એક અને આજે બાલવાડીથી માંડીને માસ્ટર ડિગ્રી સુધી આ એક વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એક કામ કરી રહ્યા છીએ અને એનું પરિણામ આજે ફક્ત બનાસકાંઠા જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે પ્રકાશમાં આવતું થયું છે. આજે અમારા વિદ્યાર્થીઓ જ્યાં બેઠા છે ત્યાં એક નાનકડું કોળિયું બનીને એનો એક પ્રકાશ એ પાથરી રહ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ, જોઈએ છીએ કે સમગ્ર જિલ્લાના જ્યારે કશું જ વિકાસની કલ્પના ના થઈ શકે એવી પરિસ્થિતિમાં પણ આ સંસ્થાઓએ એક કાઠું કાઢ્યું છે. આપ સૌ તો એમના હમદર્દીઓ છો, આપના થકી આ વિકાસ થયો છે. તમે સૌ અમારી જ્યારે પણ મુશ્કેલીઓ છે ત્યારે તમે એક ટેકો થઈને ઉભા રહ્યા છો, તમને સૌને આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું. ખૂબ દૂર દૂરથી પણ આવ્યા છો, સમગ્ર જિલ્લામાંથી આવ્યા છો, બાજુના જિલ્લાના પણ છો, સમગ્ર પરિવારને તમે આપ સૌ અમારા પરિવારના છો એટલે હું ફરી વખત આપ સૌનું સ્વાગત કરું છું અને હર્ષની લાગણી અનુભવું છું. અસ્તો. જ્ઞાન તણી આલોક તણી ધન્ય બનીએ, કૃતકૃત્ય બનીએ, એક શાલ ધરી એક શાલ ધરી. તો આજની સભાના અધ્યક્ષ એવા પૂજ્ય દાદાને આંટી પહેરાવી અને શાલ ઓઢાડીને સ્વાગત કરશે લોકનિકેતન મહાવિદ્યાલયના આચાર્ય શ્રી આદરણીય શ્રી દિનેશભાઈ. પૂજ્ય દાદીનું સ્વાગત કરશે આદરણીય બેન શ્રી કુમુદબેન. કાર્યના ગડગડાટથી આપણે આ સ્વાગતને વધાવીશું. હવે આપણા માનવંતા આપણા વિરોધ પક્ષના નેતા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, આદરણીય શ્રી મુકેશભાઈ,